એક તરફ 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે, ત્યારે બીજી તરફ પુલવામા હુમલાઓ પણ 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે થયો હોય 2019માં, જેને લઈને શ્રદ્ધાંજલિ ઠેર ઠેર પણ સમગ્ર દેશભરમાં આપવામાં આવી રહી હતી, ત્યારે નરોડામાં પણ વેલેન્ટાઇનના દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જોવા મળી રહ્યા છે. 14મી ફેબ્રુઆરી 2019 એટલે કે વિશ્વ માટે વેલેન્ટાઇન દિવસ હોય છે, ત્યારે આજે 14મી ફેબ્રુઆરી 2023 છે એટલે કે વિશ્વ વેલેન્ટાઇન દિવસ છે, ત્યારે ભારત માટે કાળો દિવસ થયો હતો 2019 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસે. વેલેન્ટાઇન દિવસ એટલે પુલવામામાં થયેલો હુમલો 2019માં જે કોઈ પણ ભારતીય ન ભૂલી શકે, દર વેલેન્ટાઇન દિવસે આ યાદ આવી જ જાય તેવી આ મોટી સૌથી મોટી ઘટના છે કે જેમાં 40થી વધારે જવાનો શહીદ થયા હતા. અમદાવાદના નરોડા ખાતે પુલવામામાં 40 જેટલા જે શહીદ વીરો શહીદ થયા હતા તેવા શહીદ વીરોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ 14મી ફેબ્રુઆરી 2023ના રોજ યોજવામાં આવ્યો હતો. 14મી ફેબ્રુઆરી 2019નો દિવસ એટલે ભારત ક્યારેય પણ ભૂલી ન શકે તેવો આ દિવસ છે કે જે દિવસે પુલવામા હુમલો થયો હતો અને 40 જેટલા જવાનો શહીદ થયા હતા, તે ભારત માટે કાળો દિવસ સમાન છે. એક તરફ જ્યાં સમગ્ર વિશ્વમાં લોકો વેલેન્ટાઇન દિવસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ભારતે આ દિવસે પુલવામામાં થયેલા હુમલામાં વીરગતિ પ્રાપ્ત કરનારા પોતાના શહીદોને યાદ કર્યા હતા. અમદાવાદના નરોડા ખાતે સામાજિક આગેવાનો અને સ્થાનિકો દ્વારા એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 40 જેટલા જે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જે પુલવામા હુમલામાં શહીદ થયા હતા, ત્યારે બીજી તરફ અમદાવાદમાં પણ સ્થાનિકો દ્વારા 40 જવાનો જે શહીદ થયા છે તેમના માટે કેન્ડલ માર્ચનું આયોજન કરી અને વીરગતિ પામેલા 40 જેટલા શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ વેલેન્ટાઇન દિવસે આપવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને તેમની શહાદતને બિરદાવવામાં આવી હતી. આમ એક તરફ વેલેન્ટાઇન દિવસ એટલે 14મી ફેબ્રુઆરી 2023, જ્યારે બીજો એક દિવસ વેલેન્ટાઇન દિવસ 14મી ફેબ્રુઆરી 2019 કે જે પુલવામા હુમલો થયો હતો અને 40 જેટલા જવાનો શહીદ થયા હતા, જેની યાદમાં આજે કેન્ડલ માર્ચ સહિતની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શહીદોને યાદ કરવામાં આવીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, ત્યારે કેન્ડલ માર્ચનું આયોજન કરી વીરગતિ પામેલા શહીદ 40 જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને શહાદતને બિરદાવવામાં આવી હતી. ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફનો કાફલો જ્યારે જઈ રહ્યો હતો ત્યારે પુલવામામાં આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્વક તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો, જેમાં આપણા 40 વીર જવાનો શહીદ થયા છે. આ જવાનો શહીદ થયા છે ત્યારે આજે 4 વર્ષ પૂર્ણ થયા છે, તેમાં આખો દેશ તેમના પરિવારો સાથે છે. તેમાં સહભાગી થવા, તેમને સાંત્વના આપવા, તેમના પરિવારને અમે પણ નરોડા ખાતે સૂત્રના કારખાનેથી ગેલેક્સી 4 રસ્તા સુધી શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. ઓકે,